નમસ્કાર, ખબર છે ડોટ કોમ પર હું છું મીરાણી પટેલ. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં બે મોટા પક્ષો ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષોએ હજુ સુધી પોતાના ઉમેદવારોની યાદી બહાર નથી પાડી. બુધવારે 15 નવેમ્બરના રોજ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની હાજરીમાં ઉમેદવારો નામ નક્કી કરવાની બેઠક મળી હતી, પરંતુ હવે તે સંભવિત નામો 18મી તારીખે જાહેર કરવામાં આવશે તેવી શક્યતા છે. થોડી વિગતવાર ચર્ચા કરીએ તો અમિતભાઈ શાહ દ્વારા છેલ્લી ઘડીએ 22 જેટલી બેઠકો ઉપર 5 ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે અને સ્વચ્છ છબી ધરાવતા યુવાનોના ડિટેલ રિપોર્ટની ફરીથી સમીક્ષા કરવામાં આવશે. આ વખતે સંભવિત છે કે ભાજપ જ્ઞાતિના આધારે ટિકિટ પણ આપી શકે છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી પણ જાતિવાદનો સરવાળો કરી દેવામાં આવ્યો છે. અલગ અલગ બેઠકો ઉપર બંધ બારણે પાટીદાર સમાજ અને ઠાકોર સમાજના ચહેરાઓને ટિકિટ આપવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે ભાજપ તેની મોનોપોલી પર પણ ધ્યાન આપશે તેવી સંભાવના છે. ભાજપના કેટલાક ટોચના અધિકારીઓને પણ ટિકિટ મળી શકે છે. ચૂંટણીનો ખરાખરીનો જંગ કેવી રીતે જીતવો તે અંગેની રણનીતિ બંને પક્ષો બરાબર રીતે કરી રહ્યા છે, ત્યારે જો સારા ઉમેદવારની પસંદગી જે તે પક્ષ કરશે તો ચોક્કસ તે પક્ષને ફાયદો થશે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે ને તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધતો જતો જાય છે. પણ કોઈ પણ જાતના ભરમાવમાં ભરમાયા વગર તમે મતદાન કરજો અને કરાવજો. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશા વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયા ગુજરાતની જય હો. નમસ્કાર.